Good morning, students. How are you? Are you fine? Of course. तमे आ कोरोना नामनी जे महामारी छे एमां तमारी स्वास्थ्यनुं जे छे ए ध्यान राखता जशो. Take care of you and your family also. Today we have learned English grammar. આજનો જે આપણો ટોપિક છે તે છે The past continuous tense. ચાલુ ભૂતકાળ. તો આપણે લાસ્ટ એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં શેનો અભ્યાસ કરી જોયો? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, તમને એક ખાસ જણાવી દઉં કે ટેન્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ખૂબ જ મહત્વના છે. પછી તમે સ્પીક કરવા માટે, તમારું વોકેબ વધારવા માટે, તમે કોઈ રાઇટિંગ પોર્શન કરવા માટે આ ટેન્સ આવડવા ખૂબ જ જરૂરી છે. કારણ કે ટેન્સ એટલે શું? તો કે ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ ટેન્સીસ, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એટલે કે સમગ્ર આપણું જીવન આલેખાઈ જાય. સમગ્ર જીવન આલેખાઈ જાય એટલે શું? કે અત્યારે તમે જે છો, આઈ થિંક તમારી એજ છે એ 10 to 14, હું એમ કહી શકું. તો 10 વર્ષ પહેલા શું ઘટના બની તો એક દર્શાવવા માટે તમારે કેનો ઉપયોગ કરવો પડે? ઓફકોર્સ પાસ્ટ ટેન્સનો. અત્યારે જે તમે કરી રહ્યા છો વર્ક, અત્યારે તમારી જે એજ છે એનું તમારે ડિસ્ક્રિપ્શન કરવું હોય, વર્ણન કરવું હોય તો કે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવો પડે, વર્તમાન કાળનો. અને ભવિષ્યમાં તમે ભણી ગણીને કોઈ સારા નાગરિક બનો, કોઈ ઊંચી પોસ્ટ, કોઈ ઊંચા હોદ્દા ઉપર આવો, ત્યારે તમારે એ વાતનું વર્ણન કરવા માટે, એટલે કે તમારે ભવિષ્યમાં તમારું ડ્રીમ આ છે એ તમારે બતાવવા માટે તો કે ભવિષ્ય કાળનો ઉપયોગ કરવો પડે છે. તો આ બધું શક્ય ક્યારે બને વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે તમે સંપૂર્ણપણે ટેન્સ આવડી જાય ત્યારે. હવે તમને એવું લાગતું હશે કે સર તો ટેન્સની પાછળ પડી ગયા છે. હા, હું ટેન્સની પાછળ પડી ગયો છું. શા માટે? કારણ કે મને ખ્યાલ છે કે મારે મારા વિદ્યાર્થીઓને, મારા સ્ટુડન્ટ્સને કેવા બનાવવા છે? ગ્રેટ બનાવવા છે. ખાલી બેસ્ટ નહીં, ધી બેસ્ટ બનાવવા છે. ઓકે ઓકે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ શીખા. એ પહેલાં આપણે 3 સાદા કાળ શીખા હતા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભૂતકાળ, સાદો વર્તમાન અને સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાન કાળમાં આપણે શું શીખ્યા હતા? તો કે ક્રિયાપદને છેડે એસ કે એસ ક્યારે લાગે, એના ટુ બી ના રૂપો હતા એમ, ઇઝ અને આર. સાદા ભૂતકાળમાં આપણે શીખ્યા હતા કે ટુ બી ના એના પાસ્ટ ટેન્સ રૂપો હતા વોઝ અને વર. એના સહાયકારક ક્રિયાપદ હતું ડીડ, જ્યારે સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે ડુ અને ડસ. એ જ રીતે સાદો ભવિષ્યકાળ, એમાં શું હતું સહાયકારક ક્રિયાપદ? વિલ અને સેલ. એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકી દેવાનું હતું, વિલ મૂકીને. સેલ ક્યારે વાપરવામાં આવતું? આઈ સેલ, આઈ સાથે જ માત્ર સેલ વાપરવામાં આવતું. અત્યારે આઈ સાથે વિલ પણ વાપરી શકાય છે. ઓકે, ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આઈ ડેફિનેશન, વ્યાખ્યા. શું હતી એની ડેફિનેશન? કે બોલતી વેળાએ, એટલે અત્યારે જે હું તમને લેક્ચર લઈ રહ્યો છું, અત્યારે મારી આ ક્રિયા શું છે? તો કે ચાલુ ક્રિયા છે. હું અત્યારે ચાલુ ક્રિયામાં શું કરાવી રહ્યો છું? ચાલુ ભૂતકાળ બનાવી રહ્યો છું. તો કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે ચાલુ વર્તમાન કાળ, તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં વર્બના 4 ફોર્મ્સ શીખવાડ્યા હતા. વી વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે પાસ્ટ વર્બ, વી થ્રી પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન, અને વી ફોર એટલે ક્રિયાપદને આઈએનજી લગાડવાનું રૂપ. હવે આઈએનજી રમે છે તો પ્લે, જમે છે તો ઈટિંગ, સાંભળે છે હિયરિંગ, બરોબર, દોડે છે રનિંગ, લખે છે રાઇટિંગ, આ બધી ક્રિયા થઈ. તો એ મેં શું કર્યું? મેં પાછળ આઈએનજી લગાવ્યું એટલે કઈ ક્રિયા થઈ? ચાલુ કાળની ક્રિયા થઈ, બરોબર.
ચાલુ કાળમાં બધે આ એનર્જી આવશે. હવે આ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે એ કેમ ખબર પડે? યસ, તો કે વર્તમાન કાળમાં આપણે ટુ બી ના રૂપ વિકતા એમ ઇઝ અને આર જાઓ કોઠો મેં તમને શીખવાડ્યો હતો લાસ્ટ લેક્ચરમાં, યાદ આવે છે? આ ભૂતકાળનો છે, હવે વર્તમાન કાળનો હતો. શું હતું? આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, યુ સાથે આર, પ્લસ અન્ય શબ્દો, એનું નકાર વાક્ય પણ જોયું હતું, એનું પ્રશ્નાર્થ વાક્ય જોયું હતું અને એની એક્સરસાઇઝ પણ આપણે જોઈ હતી. તો આ વાત થઈ આપણે ચાલુ વર્તમાન કાળની. શું ચાલુ વર્તમાન કાળમાં? તો કે બોલતી વખતે, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના મેં ફોર રૂપ્સ છે, વી ફોર છે એ ઉપયોગ કરવામાં આવે છે. વી ફોર સુધીની સફર મેં પણ તમને કીધી કે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, વી થ્રી એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને વી ફોર એટલે ચાલુ ક્રિયાપદ એટલે આઈએનજી વાળું રૂપ. ક્લિયર? તો આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ પાર્ટ 1. આજે આપણે જે શીખવાના છીએ ચાલુ ભૂતકાળમાં એની ડેફિનેશન, પછી હકાર વાક્યની વાક્ય રચના, પછી ભૂતકાળનો યાદ રાખવાનો એક કોષ્ટક છે ટેબલ, હકાર વાક્યની એક્ઝામ્પલ છે, ત્યારબાદ આપણે નેગેટિવ સેન્ટેન્સ જોશું એટલે નકાર વાક્ય જોશું, ચાલુ ભૂતકાળમાં નકાર વાક્ય કઈ રીતે એની વાક્ય રચના એના એક્ઝામ્પલ, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ચાલુ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને એની વાક્ય રચના એના એક્ઝામ્પલ આપણે ટર્ન બાય ટર્ન જોશું અને રિપીટ પણ કરશું. તો ફર્સ્ટ ચાલુ ભૂતકાળ એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની ડેફિનેશન થી શરૂઆત કરીએ, એની વ્યાખ્યા થી શરૂઆત કરીએ. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. પણ ચાલુ ભૂતકાળ શું દર્શાવે છે કહો જોઈએ. ચાલુ ભૂતકાળ એ વસ્તુ દર્શાવે છે કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. એટલે કે થોડા સમય પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ, બરોબર? કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી, તો આપણે શું કહીએ? રસ્તો ભીનો છે એ જોઈને તમે શું કહો? થોડી વાર પહેલા વરસાદ આવેલો હશે, કહો ને? તો શું થયું? ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર હજી ચાલુ છે. એની અસર શું છે? રસ્તો ભીનો છે એની અસર. ગ્રેટ, સમજાણું? આ ડેફિનેશન સમજાણી? કહો જોઈએ કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. એટલે મેં એક્ઝામ્પલ આપ્યું તમને. કયું એક્ઝામ્પલ આપ્યું? કે રસ્તો ભીનો છે, રોડ છે એમાં પાણી ભરેલું છે, તો કેમ ખબર પડે તમને? બરોબર? તો એ એમ ખબર પડે કે થોડા સમય પહેલા અહીં વરસાદ આવ્યો હશે. એટલે ભૂતકાળમાં અમુક સમય પહેલા, બરોબર, અઠવાડિયું બે અઠવાડિયા પહેલા વરસાદ આવ્યો હોય તો રસ્તો ભીનો ન હોય. હા, એવો કાચો રસ્તો હોય, ખાડા વાળો રસ્તો હોય, તેમાં પાણી ભીના હોય 3-4 દિવસ સુધી. પણ જે પ્લેન એટલે કે ડામર રોડ છે એ તો તાત્કાલિક વરસાદ રહે અને કલાક 1-2 કલાકમાં તો સુકાઈ જાય. તો એ રોડ છે એ ભીનો છે તો એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે કે હમણાં થોડા સમય પહેલા અહીં વરસાદ આવ્યો હશે અને અત્યારે રહી ગયો છે. આપણે હકાર વાક્ય જોઈએ. વાક્ય રચના હકાર વાક્યની એફર્મેટિવ સેન્ટેન્સ ની વાક્ય રચના. કર્તા, કર્તા એટલે સબ્જેક્ટ, ટુ બી નું રૂપ છે વોઝ અને વર્બ, પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પ્લસ આઈએનજી એટલે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ અને પ્લસ અન્ય શબ્દો એટલે અધર વર્ડ્સ. ફરીવાર હકાર વાક્યની વાક્ય રચના જોઈએ. કર્તા એટલે એને ઇંગ્લિશમાં કહેશું સબ્જેક્ટ, ટુ બી નું રૂપ છે વોઝ અથવા વર્બ, પ્લસ વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદ નું વી ફોર ચોથું રૂપ, પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ, પ્લસ અન્ય શબ્દો એટલે અધર વર્બ્સ. રિમેમ્બર, હવે વાક્ય રચના શીખીએ
એના એક્ઝામ્પલ જોઈએ પહેલા કોઠો યાદ કરી લેજો. સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે શું કહો છો? સિંગ્યુલર એટલે શું? યસ, સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. તો સિંગ્યુલર એકવચન, ફર્સ્ટ પર્સન, આઈ સાથે વોઝ, વી સાથે વર્બ, યુ સાથે વર્બ, યુ સાથે વર્બ, થર્ડ પર્સન સિંગ્યુલર, હી સી ઇટ સાથે વોઝ, અને થર્ડ પર્સન પ્લુરલ, તે સાથે વર્બ. હવે આપણે સાદા વર્તમાન કાળનો ખોટો કઈક આવો જોયો હતો, જો અહીં આપણે જોઈ લો ફરીવાર તમને યાદ અપાવી દઉં. આઈ સાથે એમ જોયું તો આપણે, વી સાથે શું જોયું હતું? હા, ત્યારબાદ શું જોયું હતું? યુ સાથે આ, અને યુ સાથે પણ આ. આ શું હતું? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ, ફર્સ્ટ સેકન્ડ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન પ્લુરલ. હવે થર્ડ પર્સન સિંગ્યુલર, હી, સી અને ઇટ, આ ત્રણેય સાથે શું આવ્યું હતું? ઇઝ, અને એનું બહુવચન થાય છે ધે, એની સાથે શું આવશે? આર. આ કેના રૂપ છે? વર્તમાન કાળ. શેના રૂપ છે? વર્તમાન કાળ. કોના પણ? ટુ બી. ટુ બી વર્તમાન કાળના રૂપો શું હતા? આઈ સાથે એમ, વી સાથે આર. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર યુ સાથે આર, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ સાથે આર, થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ સાથે ઇઝ, અને ધે સાથે આર. હવે જુઓ, એમ અને ઇઝ આ બંનેનું શું થશે? પાસ્ટ ટેન્સ વોઝ, અને આર છે ને એની જગ્યાએ વર. સાવ સિમ્પલ છે, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું. એમ અને ઇઝ તો શું? વોઝ. માત્ર થર્ડ પર્સન પ્લુરલ આવશે, બધા પ્લુરલમાં વર, અને ખાલી સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં વર આવશે, બાકી બધે વોઝ આવશે. જેમાં પણ આર હતું, આર 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 અને આર, તો આર ની જગ્યાએ શું કરવાનું છે આપણે? વર. અને ઇઝ અને એમ ની જગ્યાએ કરવાનું છે વોઝ. ગોટ ઇટ? યાદ રહી ગયું? યસ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ વોઝ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ. હવે આ લાસ્ટ નાઇટ છે ને મિત્રો, એ શું છે? કીવર્ડ્સ છે. કીવર્ડ્સ એટલે ઓળખ સૂચક શબ્દ છે, કે એના ઉપરથી ખબર પડી કે આ વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું છે. એમાં પણ ખબર પડી ગઈ કે વોઝ પ્લસ આઈએનજી છે એટલે પણ ચાલુ ભૂતકાળ. પણ તમને આ બ્લેન્ક્સ આપેલી હોય અને લાસ્ટ નાઇટ એવો શબ્દ ખાલી જગ્યામાં આપેલો હોય, તો તમારે કઈ રીતે કયો કાળ વાપરવો? તો આ એક ઓળખ સૂચક શબ્દ છે. તો આઈ વોઝ રીડિંગ એ નોવેલ લાસ્ટ નાઇટ, એટલે કે ગઈકાલે રાત્રે હું એક નોવેલ એટલે કે વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. આઈ સાથે વોઝ જોયું, પ્લસ શું કર્યું આપણે? વર્બ એન્ડ આઈએનજી રીડિંગ. કર્મ, કયું કર્મ કરી રહ્યો હતો હું? તો વાંચવાનું. તો કે નોવેલ લાસ્ટ નાઇટ. ઓકે, ઇટ વોઝ રેનિંગ એટ ધેટ ટાઈમ. ઇટ સાથે શું મૂકવાનું છે આપણે? વોઝ. ઇટ વોઝ રેનિંગ એટ ધેટ ટાઈમ, તે સમયે વરસાદ આવી રહ્યો હતો. કોઈ વાત કરી રહ્યા હોય ને અને એ વાતનું કોઈ પુરાવા આપવા માટે, તો શું કે ત્યારે જ્યારે મેચ હતો ને એ મેચ સમયે વરસાદ આવ્યો હતો એટલે મેચ ન રમાણ, તો એ પ્રૂફ થયું, સાબિતી થઈ કે એ વાત કરવામાં કે એ સમયે ત્યારે વરસાદ આવી રહ્યો હતો. હવે આપણે જોઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. નકાર વાક્ય આપણે જોયું, હકાર વાક્ય એ જ રીતે નકાર વાક્ય. પહેલા એની જોકી વાક્ય રચના. કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ અને પ્લસ નોટ વર્બ આઈએનજી અને અન્ય શબ્દો. જો હકાર વાક્ય અને નકાર વાક્યમાં બહુ ખાસ તફાવત નથી. જોવો જી, બંને વાક્ય રચના કમ્પેર કરો જી. હકાર વાક્યની અને નકાર વાક્યની વાક્ય રચના કમ્પેર કરો. યસ, તમને અહીંયા ફેર દેખાશે. ખાલી જો કરતા છે, યસ. વોઝ વર્બ છે, યસ. વર્બ છે પણ એની વચ્ચે શું છે? નોટ પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દો છે ને. કોઈ જાતનો બીજો ફેરફાર આમાં ક્યાંય છે નહીં. ઓકે, સેમાં નકાર વાક્ય રચના. હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર. હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર. ડ્રાઈવ એટલે શું?
કહો જે બને ગુજરાતી ડ્રાઈવ એટલે શું ડ્રાઈવ એટલે ચલાવવું હંકારવું શું કરવું ડ્રાઈવ એટલે ચલાવવું હંકારવું હી વોઝ નોટ ડ્રાઈવિંગ ધ કાર તે કાર ચલાવી રહ્યો હતો નહીં સેકન્ડ જોઈએ द बॉयज वर नॉट गोइंग टू स्कूल શું છે આ બોયઝ બોયઝ એટલે શું થશે આ ખાલી બોય હોત તો હી થાય પણ બોયઝ છે એટલે શું થયું ધે તો ધે સાથે શું આવે છે વ તો ધ બોયઝ વર નોટ ગોઈંગ ટુ સ્કૂલ બાળકો શાળાએ ગયા નહોતા ઓકે આ વાત થઈ આપણે નકાર વાક્યની નકાર વાક્યમાં શું જોયું આપણે સાવ સિમ્પલ છે કે હકાર વાક્ય છે એવી જ વાક્ય રચના નકાર વાક્યની છે પણ ખાલી એટલો ફેર છે હકાર વાક્યમાં વોઝ વ પ્લસ વર્બ આઈએનજી હોય ત્યારે નકાર વાક્યમાં વોઝ વર પ્લસ નોટ અને પ્લસ વર્બ આઈએનજી હોય ક્લિયર હવે નીચે જુઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ને એની પહેલા યાદ રાખો છે વોઝ નોટ અને વેર નોટ આવું તમને અહીંયા આપેલું છે વોઝ નોટ અને વેર નોટ છે તો વોઝ નોટ ના શોર્ટ ફોર્મમાં એટલે કે ટૂંકા રૂપમાં કઈ રીતે લખી શકાય અને બોલી શકાય ટ્રાય કરો છે તમને આવડે છે વોઝ નોટ ને આપણે શું લખ્યું છે કઈ રીતે વાંચી શકશો આપણે એનું ઉચ્ચારણ યસ વોઝન શું થશે એનું પ્રોનાઉન્સિએશન વોઝન ત્યારબાદ છે વર નોટ તો વેરન્ટ ફરીવાર વોઝ નોટ નું શું થશે વોઝન અને વર નોટ નું થશે વેરન ક્લિયર હકાર વાક્ય જોયું નકાર વાક્ય જોયું હવે આપણે જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય શું જોવા જઈ રહ્યા છીએ આપણે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય એની વાક્ય રચના જોઈએ તો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું હોય તો કે ટુ બી ના જે સહાયકારક ક્રિયાપદો છે એ આગળ આવી જાય વોઝ અને વર પ્લસ કરતા એના પછી તરત જ સબ્જેક્ટ આવે એટલે કે ક્રિયાનો કરનાર આવે પ્લસ વર્બ શું આવશે પ્લસ વર્બ આવશે પ્લસ આઈએનજી પ્લસ કર્મ અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન માર્ક શું આવશે છેલ્લે ક્વેશ્ચન માર્ક ઓકે વોઝ વર્બ પ્લસ કરતા વર્બ આઈએનજી કર્મ અને ક્વેશ્ચન માર્ક વિદ્યાર્થી મિત્રો જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મૂકો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા ભૂલવું નહીં શા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું નહીં ભૂલવાનું કારણ કે જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં મૂકો તો તમારો ગ્રામેટિકલ મિસ્ટેકના હિસાબે હાફ માર્ક કટ થવાની શક્યતા છે અને પંક્ચ્યુએશન કહેવાય પંક્ચ્યુએશન એટલે શું ક્યાં કેપિટલ અક્ષર કરવો ક્યાં પૂર્ણવિરામ કરવું ક્યાં કોમા કરવા ક્યાં ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્નની નિશાની મૂકવી ક્યાં ક્વેશ્ચન માર્ક કરવા ક્યાં ફૂલ સ્ટોપ કરવું અને ક્યાં નવું વાક્ય શરૂ કરવું નવું વાક્ય શરૂ કરીએ ત્યારે પહેલો અક્ષર કેવો આવે તો કે કેપિટલ આવે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરું છું પછી તે નામ હોય કે કોઈ પ્રોનાઉન હોય બરાબર હી વોઝ બાઈંગ ફ્રૂટ્સ આ એક તમને સાદું વાક્ય આપ્યું છે તમારાનો પ્રશ્નાર્થ બનાવવાનું છે તો જોતા જઈએ આપણે વાક્ય રચનામાં શું છે પહેલા વોઝ અથવા વર તો શું આપણને આપ્યું છે વોઝ તો વોઝ ને આપણે પહેલા લીધો અને અક્ષર કેલો જો મેં શું કર્યો છે કેપિટલ કર્યો છે ને જો વોઝ પછી અહીં હી છે ને તો વાક્યની શરૂઆતમાં તો એટલે કેપિટલ પણ અહીંયા આવી ગયો એટલે સ્મોલ થઈ ગયો જો તમે આ બે ફેરફાર જો છો ને વોઝ હી પછી બાકી બધું એમ ને બાઈંગ ફ્રૂટ્સ શું તે ફ્રૂટ તેઓએ ફ્રૂટ ખરીદ્યા તેણે ફ્રૂટ ખરીદ્યા ક્વેશ્ચન માર્ક દે વર સિંગિંગ અર્લી મોર્નિંગ તો અહીંયા શું કરશું આપણે વર ને આગળ લીધું તેને પાછળ લીધું બંનેમાં કેપિટલ અક્ષર ફેર પડ્યો ડબલ્યુ સ્મોલ હતો અહીંયા કેપિટલ થઈ ગયો અહીંયા ટી કેપિટલ હતો અહીંયા સ્મોલ થઈ ગયો વર દે સિંગ ઇન અર્લી મોર્નિંગ તેઓ સવારે ગાતા હતા યાદ રાખો આપણે જોઈ જોયા કે વોઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય છે વોઝન અને વર નોટ નું શોર્ટ ફોર્મ થાય છે વેન વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે પાર્ટ વન રાખીશું શું શીખા આપણે ચાલુ ભૂતકાળ ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એની ડેફિનેશન એકવાર ફરીવાર બોલું તો કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવે છે મેં એક ઉદાહરણ દ્વારા તમને વરસાદનું
રોડ ભીના હતા બરોબર એ ત્યારે સમજાવ્યું ત્યારબાદ આપણે જોયું હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રસ્તાવક વાક્ય તમારે ખાસ આ કોષ્ટક યાદ રાખવાનું છે આ ટેબલ યાદ રાખવાનું છે કે જ્યારે વર્તમાન કાળ હોય ત્યારે આ સાથે એમ વી સાથે આ યુ સાથે આ ઈસી ઈટ સાથે ઈઝ અને તે સાથે આ જ્યારે ઈ ચાલુ ભૂતકાળમાં આવે પછી એ સાદો ભૂતકાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય બરોબર તો શું આવશે તો કે હી સી ઇટ્સ સાથે વોઝ આઈ સાથે વોઝ અને પછી ક્યારે બીજું વોઝ આવશે નહીં આવે આ બે સાથે વોઝ આવશે બાકી બધે વર આવશે કઈ રીતે વી વર યુ વર અને ધે વર ઓકે આ સેશનના અંતે તમને વર્કશીટ મોકલવામાં આવશે જેમાં શું હશે હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રસ્તાવક વાક્યની બ્લેન્ક્સ હશે જે તમારે તમારી એચડબલ્યુ બુકમાં ફિલઅપ કરવાની હશે ગુડ હેન્ડરાઇટિંગ સાથે અને નીચેની લીટીની બિલો લાઈન નીચેની લીટીને ડાળી લખવાની રહેશે ઓકે તો ત્યાં સુધી રજા લઉં છું થેન્ક યુ